નમસ્કાર, VTV ગુજરાતી .com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ જડોદરા. મારી પાસે તમે વાતાવરણ જોઈ જ શકતા હશો કે કેવું વાતાવરણ થઈ ચૂક્યું છે. આમ પણ ગઈકાલની વાત કરવા એટલે કે રવિવારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ભારે વરસાદ આવ્યો હતો. લગભગ 9 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી, જે લગભગ 5 વાગ્યા સુધી ભારે વરસાદ આવ્યો હતો. જો આ બાદ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ગઈકાલે સારો એવો વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, તાપી, વલસાડ આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો ભારે વરસાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજી પણ 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો હવામાન વિભાગનું માનીએ તો કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આની સાથે સાથે જેટલા પણ ઉત્તર ગુજરાત છે ત્યાં પણ સામાન્યથી ધોધમાર વરસાદ પડી શકે છે. હવે હવામાન વિભાગે આગળના કયા કયા દિવસે કેટલી ચેતવણી જાહેર કરી છે, શું શું કહ્યું છે તેની પણ વાત કરી લઈએ. જો હવામાન વિભાગનું માનીએ તો હાલ 1 તારીખ અને 2 તારીખની વચ્ચે જો માનીએ તો કચ્છ, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર અને હવેલી આ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સાથે જો વાત કરવામાં આવે મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ આ બધા જ વિસ્તારમાં સામાન્યથી ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ હાલ કરવામાં આવી છે. આ સાથે સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા આ બધા જ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો 2 તારીખની વાત કરીએ, 2 તારીખે કયા કયા વિસ્તારોમાં છે તો 2 તારીખે હાલ કચ્છ, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોમાં પણ 2 તારીખે ભારે વરસાદની શક્યતાઓ છે. આ બાદ જો વરસાદની વાત કરીએ તો 2 તારીખે મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ બધા જ એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ બાદ ઘણા બધા એવા પણ વિસ્તાર છે કે ત્યાં ધોધમાર વરસાદ પડી શકે છે. આ બાદ જો 3 તારીખની વાત કરીએ, 3 તારીખ મહત્વની છે કારણ કે 3 તારીખે મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે. આ બાદ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી બાજુ સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 3 તારીખે કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે જેવી રીતના ગઈકાલે વરસાદ પડ્યો અમદાવાદ જેવા વિસ્તારમાં, ત્યાં મ્યુનિસિપાલની જે પોલ છે એ પણ ખુલી ગઈ હતી કારણ કે મોટાભાગના વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા, ઘણી બધી જગ્યાએ ભૂવાઓ પણ પડ્યા અને ઘણા બધા નુકસાનો પણ થયા છે. આ બાજુ જોવા જઈએ સુરત બાજુ તો સુરતમાં પણ એ જ સ્થિતિ હતી, રાજકોટમાં પણ એ જ સ્થિતિ દેખાય. એટલા માટે અમે પણ તમને કહીએ છીએ કે તમે પણ જ્યારે વાહન લઈને બહાર નીકળો ત્યારે તમે તમારી સેફ્ટીનું, તમારા પરિવારની સેફ્ટીનું ખાસ ધ્યાન રાખજો. આ સાથે જ હવે પણ આગળના સમયમાં 1 થી 10 જુલાઈની વચ્ચે ઘણો સારો વરસાદ પડે તેવી શક્યતાઓ પણ છે અને એની સાથે સાથે આ આખો જુલાઈ પણ ભારેથી અતિ ભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ બંને લઈ તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ શીખેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અને હવામાનને લગતા વિડીયોઝ માટે VTVગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.